કાવ્યચાર તને ઓળખું છું માં. કાવ્યના કવિનું નામ મનોહર ત્રિવેદી છે. આપણે તેનો પરિચય મેળવીએ. મનોહર ત્રિવેદી, તેમનો જન્મ 4/4/1944 થયો હતો. કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુર નિવાસ ગામ છે. તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. મોસુજણું, છૂટી મૂકી વીજ અને મિત્વા તેમના કાવ્ય સંગ્રહો છે. બાળ સાહિત્યમાં પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે, તેમજ નથી નામે એક નવલકથા પણ તેમણે આપી છે. આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે. હવે આપણે કાવ્યમાં આગળ વધીએ. ઓળખું છું માં, સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ. પ્રસ્તુત કાવ્યમાં કવિ મનોહર ત્રિવેદી ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલેમાં આવી અનન્ય વાત્સલ્ય મૂર્તિ માના ચરિત્રને આલેખે છે. કે માં કેવી હોય છે, તે બાળક માટે શું છે, આ પ્રશ્નોની છણાવટ કવિએ ઉત્તમ રીતે કાવ્યમાં કરી છે. કાવ્યની શરૂઆતમાં કવિ કહે છે કે માં, હું તને બહુ સારી રીતે ઓળખું છું, કારણ કે તું મારી રગે રગમાં સમાયેલી છો, વ્યાપેલી છો. માં, તું એ જ છો ને જેના હોઠથી હંમેશા કાયમ એક વેણ, એક શબ્દ, એક વચન હંમેશા નીકળે છે કે ખમ્મા. તું હંમેશા મારું સુખ ઈચ્છે છો, શેમ કુશળ ઈચ્છે છો. એ જ માં હું તને ઓળખું છું. આગળ, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલ વાયુ વરસે છે ચોમા. કાવ્યમાં આગળ વધતા કવિ માતાને કહે છે કે તું જ્યારે ખમ્મા કહે છે ત્યારે મારા માટે તારી લાગણી આંખોમાં દેખાઈ આવે છે. ખાલી પાપણ પરથી આંસુ ખરતા નથી એટલું જ, બાકી હંમેશા તને મારી ચિંતા એ તારી આંખના આંસુ બતાવે છે. અને પછી ઘરના ખૂણામાં જઈને, બાલદોસ્તો, અહીં કવિએ ખૂબ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે કે વરસે છે ચોમાસું. ઘરના એક ખૂણામાં જ્યાં કોઈ ન જુએ એ રીતે માં એકલી એકલી રડતી હોય છે, જાણે એકલું ચોમાસું વરસતું હોય. માં, એક જ આ દુનિયામાં એવી વ્યક્તિ છે જે આ દુનિયાથી વધારે 9 મહિના આપણને ઓળખે છે. આગળ, મળે લહેરખી હો ભલે હું લૂઝરતા મારગમાં, તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે, પગ પર ઊભો થાવ ફરી તારી મમતાના ટેકે. કાવ્યમાં આગળ વધતા કવિ માતાના પ્રેમને દુનિયાના સ્વાર્થી પ્રેમથી ચડિયાતો ગણે છે ને કહે છે કે હું ખૂબ લૂ વાતી હોય એવા માર્ગમાં હોઉં, એટલે કે ખૂબ કઠિન કાર્યમાં ફસાયો હોઉં, ત્યારે માં તારી મીઠી લહેરખીથી મને લૂમાં પણ ઠંડક સાંપડે છે, હું ઠંડો થઈ જાઉં છું. આગળ કવિ કહે છે કે માં, જ્યારે આ દુનિયા મને એક તરણાની પેઠે, એટલે કે સાવ નાના તણખલાની માફક મને ચાવે કે હડસેલી દે, ધક્કો મારે, ફેંકી દે, એવા કપરા સંજોગોમાં હું તારી મમતાના પ્રેમ બળે ફરી ઊભો થાઉં છું. આગળ, દશે ટેરવા અડે ને પીડા છું થાતી પળભરમાં, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, કોણ અભાગી હોય જે માને આમ સદાના પામે, સ્મરણ સ્મરણ તે તીરથ તારી કેમ કરું પરકમમાં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. કાવ્યમાં કવિ માના ઉવારણામાં કોઈ જડીબુટ્ટી સમાય હોય
એ વાતને રજૂ કરતા કહે છે કે મારા માથા પરમાં તારી 10 આંગળીના ટેરવાથી તું મારા દુખણા લે છો ત્યારે મારી બધી પીડા ક્ષણ માત્રમાં જતી રહે છે. તારા આશીર્વાદથી મને ખૂબ બળ મળે છે. હું ભલે ઘરથી દૂર હોઉં છતાં હું મારી આંખ સામે તને જોઉં છું, તને ઉભેલી જોઉં છું. હું દર પળે તને એ રીતે પામતો જાઉં છું, તારું જ સ્મરણ રટણ કરતો રહું છું. એવો કોક જ અભાગી આ દુનિયામાં હશે જે આ રીતે પોતાની માતાને ન પામી શકતો હોય. હું ગમે તે યાત્રાધામમાં જાઉં પણ તારી યાદ જ મારે મન મોટું યાત્રાધામ છે. હું તને જ યાદ કરીને તારી પરિક્રમા કરતો રહું છું, કારણ કે માં હું તને સર્વકાયથી સારી રીતે ઓળખું છું. આમ કવિએ માને સંબોધીને લખેલું તને ઓળખું છું માં એક ઉત્તમ ઉર્મી ગીત છે, જેમાં માના ઋણ અને તેના ત્યાગ બલિદાનની વાત કરી છે. આપણું જીવન જ સંઘર્ષોથી પરિપૂર્ણ છે, દુઃખોનો તો પાર જ નથી. સ્વીકાર અને તિરસ્કારની વણઝાર સતત આવ્યા કરે છે. કવિ કહે છે કે આવી અનેક તડકી છાંયડીમાં માં તું એક જ મને સાંત્વના આપે છો. હું મારા પગ પર ઊભો રહી શકું એવું બળ મને તારાથી જ મળે છે. અને અંતે માતાના સ્મરણને તીર્થ સમાન પવિત્ર ગણીને પ્રદક્ષિણા કરવાનું કવિ કહે છે. આમ સમગ્ર કાવ્યમાં ફક્ત કવિ એટલું જ કહેવા માગે છે કે હે માં, હું તને બધી રીતે અને બહુ સારી રીતે ઓળખું છું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ એન્ડ ને લાઇક કરવાનું ભૂલતા નહીં. આવા બીજા જ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.